લખી શકીએ અને કયા મુદ્દાઓ કદાચ એકાદ બે શબ્દ રહી ગયા હોય તો તે બી વધારે ના જોઈએ. એન અને પી પ્રકારના અર્ધવાહકો નો તફાવત. ભાઈ એન પ્રકારના અર્ધવાહક અને અહીંયા લખેલા છે અમે પી પ્રકારના અર્ધવાહક, જાણતા જ છે તે જ વસ્તુની ચર્ચા કરવાના. આ પ્રકારના અર્ધવાહકો ભાઈ, આ પ્રકારના અર્ધવાહકો કયા? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આ ઉમેરી શકો તો વધારે ના. કોઈ વખત વધારે નું આપણને પૂછાય તો આપણને એવું થાય કે હારે મેં તો ફોસ્ફરસ ને આર્સેનિક ની જ ચર્ચા કરેલી ને આ બિસ્મથ એ વળી કયા સમૂહ નું તત્વ છે? બિસ્મથ અને એન્ટીમની પણ 15મા સમૂહ નું. તો જેવા પેન્ટાવેલન્ટ, પેન્ટાવેલન્ટ એટલે કે કેવા? તો કે એની પાસે પાંચ સંયોજકતા છે, પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જેનો એ ઉપયોગ કરી શકે એટલે એને પંચ સંયોજક પણ કહેવામાં આવે. તત્વો ઉમેરવાથી આ પ્રકારની, આ પ્રકારના અર્ધવાહકો બનાવી શકાય. એટલે આ તત્વો ઉમેરવાથી આ પ્રકારના પણ એને પેન્ટાવેલન્ટ કહેવાય, પંચ સંયોજકો અથવા પાંચ સંયોજકતા ધરાવતા તત્વો. ઓકે, સેકન્ડ નંબર આની વાત કરીએ તો પી પ્રકાર, આ પ્રકારના અર્ધવાહકો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, જીએ અને જીઈ બંનેમાં ફરક. જીઈ એટલે જર્મેનિયમ અને જીએ એટલે ગેલિયમ. પછી ઇન્ડિયમ જેવા ટ્રાયવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ એટલે એની સંયોજકતા કેટલી, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે? ત્રણ. એને ટ્રાયવેલેન્ટ, ત્રિસંયોજક તત્વો ઉમેરવાથી બનાવી શકાય. ઓકે, સેકન્ડ નંબર આ પ્રકારના અર્ધવાહકોમાં પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે. કયો પરમાણુ? તો કે જે પરમાણુ તમે ઉમેરવાના છે ને, એટલે કે આ ફોસ્ફરસ, આર્સેનિક, તે પરમાણુ ઇલેક્ટ્રોનનું શું કરે? દાન કરતો હોવાથી એને ઇલેક્ટ્રોન દાતા અર્ધવાહકો પણ કહેવાય. જે ઉમેરવાના તે દાન કરે, તે આપે ઇલેક્ટ્રોન, કેમ કે તેની પાસે જ વધવાનો. સિલિકોન પાસે તો ચાર જ છે, ફોસ્ફરસ પાસે કેટલા છે? પાંચ. તો ફોસ્ફરસ ઉમેરવાના છે તો ફોસ્ફરસ પાસે પાંચ છે તો તે એક ઇલેક્ટ્રોન વધારેનો છે એની પાસે, તો તેનું એ દાન કરે. તો એટલે એને ઇલેક્ટ્રોન દાતા અર્ધવાહકો પણ કહેવાય. હવે આ પ્રકારના અર્ધવાહકોમાં પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે. હવે જે કયો પરમાણુ? તો કે જે જે પરમાણુ તમે ઉમેરવાના છે, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ કે ઇન્ડિયમ. હવે તમે જાણતા છો કે એલ્યુમિનિયમ ઉમેરીએ તો એલ્યુમિનિયમ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા? ત્રણ જ. સિલિકોન પાસે કેટલા? ચાર. તો હવે એ તો પેલો સિલિકોન નો ઇલેક્ટ્રોન જે ખરો એની પાસે આવવાનો, મતલબ એને ઇલેક્ટ્રોન છિદ્રમાં શું કર્યા? સ્વીકાર્યા. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય હોવાથી એને ઇલેક્ટ્રોન ગ્રાહી અર્ધવાહક તરીકે પણ ઓળખવામાં આવે. હવે આગળ એન અને પી પ્રકારના અર્ધવાહકોની મેં ચર્ચા કરી ગયો, પણ આવા શબ્દો કોઈક રહી ગયેલા હોય કે ભાઈ ગ્રાહી અને ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય તો ગ્રાહી કહેવાય, ઇલેક્ટ્રોન દાન કરે તો ઇલેક્ટ્રોન દાતા કહેવાય, એ રહી જાય. આવું કંઈક રહી જતું હોય તો તે પણ આપણામાં આવી જાય. ચાલો, ત્રણ નંબર આ પ્રકારના અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન મુખ્ય વાહકો છે, મતલબ ઇલેક્ટ્રોન ખસવાનો છે. જે વસ્તુ ઉમેરો તેમાં મેં તમને પહેલા ચર્ચા કરી ગયો, જે તત્વો ઉમેરતા છે તેને જ જોવાનું. આપણે ઉમેરવાના તો સિલિકોન કે જર્મેનિયમમાં જ છે, તો સિલિકોન કે જર્મેનિયમ પાસે ઇલેક્ટ્રોન તો કેટલા છે? ચાર જ રહેવાના છે. તમે કઈ વસ્તુ અંદર ઉમેરતા છે તેના ઉપર ડિપેન્ડ કરે. તો કે તમે જે ઉમેરો છો તેમાં ઇલેક્ટ્રોન વધે એટલે એ ઇલેક્ટ્રોન મુખ્ય વાહક કહેવાય, તે ખસે, આયરો ઇલેક્ટ્રોન. હવે મેં અહીંયા બતાવ્યું સિલિકોન, 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 વચ્ચે મૂક્યો ફોસ્ફરસ. તો ફોસ્ફરસના ચાર ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન ચાર સહસંયોજક બંધ જે ખરા તે બને, તો બી એની પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો બચ્યો આયરો, એ ઇલેક્ટ્રોન વધારેનો જેનું એ શું કરી શકે? દાન. અથવા એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું શું થાય? વાહક. એટલે એ ઇલેક્ટ્રોન મુખ્ય વાહક કહેવાય. શું કહેવાશે? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન એ જે જગ્યાએથી ખરી જવાનો ત્યાં શું ઉત્પન્ન થવાનું? છિદ્ર. પણ એ છિદ્ર કરતા ઇલેક્ટ્રોનની વાહકતા વધારે, ઇલેક્ટ્રોન વધારેનો છે એટલે ઇલેક્ટ્રોન મુખ્ય વાહક કહેવાય. છિદ્ર જે ખરું તે કેવું કહેવાય? ગૌણ વાહક કહેવાય. તમને એમ થાય કે છિદ્ર ક્યાં ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રોન જે જગ્યાએથી ખસવાનો ત્યાં છિદ્ર જ ઉત્પન્ન થવાનું ને, એટલે એ છિદ્ર ગૌણ વાહક કહેવાય, જ્યારે ઇલેક્ટ્રોન મુખ્ય વાહક. ઓકે, આની અંદર કેવું? તો કે ભાઈ સિલિકોન, 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 એમાં તમે ઉમેરો બોરોન, તો બોરોન પાસે ઇલેક્ટ્રોન છે ને ત્રણ જ. તો ત્રણ ઇલેક્ટ્રોન હોય તો એ આની સાથે બંધ બનાવ્યો, આની સાથે બનાવ્યો, આની સાથે બનાવ્યો, પણ આ સિલિકોન સાથે એ બંધ બનાવી શકતો નથી, કેમ કે એની પાસે ઇલેક્ટ્રોન નથી. તો ત્યાં શું છે? તો કે છિદ્ર છે. તો આ છિદ્ર બતાવ્યું, એ છિદ્રને લીધે વાહકતામાં શું થાય? તો કે વધારો થાય. છિદ્રને લીધે વાહકતામાં વધારો થતો હોવાને કારણે એને આપણે કયા પ્રકારના અર્ધવાહક કહીએ? પી પ્રકારના. અને એ છિદ્ર જે મેં બતાવ્યું આવ્યું એટલે લખેલું, આ પ્રકારના અર્ધવાહકોમાં છિદ્રો મુખ્ય વાહક છે, જ્યારે ઇલેક્ટ્રોન કેવા છે? તો કે ગૌણ વાહક છે.
આવા ભી તફાવત તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો તે ભી તમે ધ્યાન આપીને લખી શકો. જો એમસીક્યુ કે ટૂંકા સવાલ કે જેડબલઈ નીટમાં ગમે ત્યાં તમને આવી રીતના પૂછાય, ભાઈ શું થાય એની અંદર, કોણ મુખ્ય વાહક છે, કોણ ગૌણ વાહક છે, તો એ તમે પણ જવાબ આપી શકો. ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન ગ્રહી છે કે પેન્ટાવેલેન્ટ છે કે ટ્રાયવેલેન્ટ છે, કે આ બધી વસ્તુ જે ખરીદાની અંદર આવી ગઈ બરાબર, આ બધી જ વસ્તુ આવી ગઈ અને આપણે એની ચર્ચા પણ કરી. તો આ વસ્તુ જે ખરી મારે લખવાનો કોઈ મતલબ નહીં મળે, પણ ત્રણ માર્કમાં તમને એમ પૂછાય ગયું કે તફાવત આપો, એટલીસ્ટ તફાવત સ્વરૂપે. અને આગળ જે એન પ્રકારના અર્ધવાહકો અને બી પ્રકારના અર્ધવાહકો આપણે જે જોઈ ગયા એમાં આકૃતિ દોરવી અગત્યની, આકૃતિના પણ માર્ક્સ હોય મેં કહેવાનો રહી ગયો આગળના વિડીયોની અંદર. પણ એન પ્રકારના અને બી પ્રકારના અર્ધવાહકો જે મેં તમને વિસ્તારથી સમજાવ્યું તેમાં તમારે આકૃતિ દોરવી જરૂરી, એ આકૃતિ ચોપડીની અંદર આપેલી છે એ દોરવાની, કેમ કે એનો પણ શું હોય તો કે અડધો અડધો માર્ક્સ હોય, એટલે આકૃતિ અગત્યની છે. ઓકે દીકરા, થેન્ક યુ.